સમગ્ર પંથકમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ફાયર વિભાગ પણ તૈનાત થઈ ગયું છે. તાજેતરમાં તળાજા ફાયર ફાઈટર વિભાગ દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે વધુ વિગતો સાથે આપણે જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા પૂર જેવી પરિસ્થિતિમાં લોકોને બચાવવા અતિ આધુનિક મશીનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં તળાજા નગરપાલિકા સંચાલિત ફાયર ફાઈટર વિભાગ પાસે પણ એક એવું આધુનિક મશીન છે, જે મશીન આપણને દ્રશ્યમાં બતાવી રહ્યા છીએ, જે મશીન કાંઠે ઉભેલ વ્યક્તિને રિમોટ કંટ્રોલથી ચલાવી શકે છે અને નદી તળાવ કે ઊંડા પાણીમાં ડૂબી રહેલા વ્યક્તિને બચાવવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. આ મશીન ઊંડા પાણીમાં કોઈ માણસ ડૂબી રહ્યું હોય તો ફાયર ફાઈટર વિભાગ ઘટનાસ્થળે જઈ અને કાંઠે ઊભા રહીને આ મશીનને અંદર મોકલી શકે છે અને જે જગ્યાએ માણસ ડૂબી રહ્યો હોય તે જગ્યાએ મશીન ઊભું રાખી દેવામાં આવે છે, જેથી ડૂબતો માણસ આ મશીનને પકડી લે છે અને આ મશીન રિમોટ કંટ્રોલના સહયોગથી ડૂબતા માણસને કાંઠે લાવી શકે છે. આવા આધુનિક અને ટેકનોલોજી મશીનો ગુજરાત સરકાર દ્વારા વિવિધ ફાયર ફાઈટર વિભાગને ફાળવવામાં આવ્યા છે, જે લોકોને ખૂબ જ ફાયદાકારક નીવડે છે અને જેના થકી અનેક લોકોના જીવ પણ બચાવી શકાશે. Woo!